નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન પાઠ 21 વસ્તુઓ સામાથી બનેલી છે તે આપણે લખવાનું છે અને સમજવાનું છે, બરાબર? આજે આપણે પાઠ 21 એ શીખવાનું છે. પાઠ 20 સુધી તમારા લોકોને એમાં વિડીયો જોવાઈ ગયો હશે, હોમવર્ક પણ થઈ ગયું હશે. જો બાકી હોય તો તમારે કરી લેવાનું, બરાબર? જ્યારે પણ સમય મળે તમારે લેસન કરતું રહેવાનું અને તમારે ત્યાં સુધી લેસન પૂરું કરતું રહેવાનું છે. તો પાઠ 21માં આપણે આ વસ્તુઓ શેમાંથી બનેલી છે એનો અભ્યાસ કરવાનો છે. જો અહીંયા આગળ સૂચના આપી છે, અહીં આપેલી વસ્તુઓ શામાંથી બનેલી છે તે બધાનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું છે. અહીંયા આગળ બોક્સમાં જો સોનું, કાગળ, લોખંડ, કાચ, લાકડું, ચામડું, પ્લાસ્ટિક, કોકો, કપાસ, લાકડાનો માવો, વાંસ, ઘઉંનો લોટ, લાકડું, એલ્યુમિનિયમ અને રબર, અને અહીંયા ચિત્રો આપેલા છે, અહીંયા વાક્યો આપેલા છે, તો એ વસ્તુ તમારે શેમાંથી બનેલી છે ચિત્રમાંથી જોઈને લખવાનું છે અને કૌંસ પણ આપી દીધેલા છે. તો ચાલે આપણે પહેલા નંબરનું વાક્ય જોઈએ કે યંત્રો શામાંથી બનેલા છે, બરાબર? મોટા મોટા યંત્રો હોય તો એ શેમાંથી બનાવવામાં આવે છે? તો લોખંડમાંથી. યંત્ર શેમાંથી બનાવવામાં આવે? લોખંડમાંથી. પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે તો એનાથી કામ થાય? ના થાય વિદ્યાર્થી મિત્રો. એટલે મજબૂત. તો મજબૂત શું છે? લોખંડ. મોટા મોટા યંત્રો લોખંડમાંથી બનાવવામાં આવે છે, બરાબર? ચાલો પછી બીજા નંબરનું જુઓ. ફર્નિચર શામાંથી બનેલું છે? ફર્નિચર એટલે આપણા ઘરમાં ટેબલ, ખુરશી, બારી, બારણા, એ બધું શામાંથી બનેલું છે? તો લાકડામાંથી, બરાબર? ફર્નિચર એ બધું લાકડામાંથી બનાવવામાં આવે છે. પછી આવે છે ત્રીજા નંબરનો, પુસ્તકો શામાંથી બનેલા છે? અહીંયા ચિત્રો પણ તમને આપી દીધેલા છે કે આને ખુરશી કહેવાય, આને પુસ્તક કહેવાય, આને ઘરેણા કહેવાય, આને યંત્રો કહેવાય. તો પુસ્તક તો શેમાંથી બનેલા છે દરેક વિદ્યાર્થીને ખબર પડી જ જાય કે કાગળમાંથી બનાવવામાં આવે છે. આપણી પાસે જે નોટ ઓન ચોપડીઓ છે એ કાગળમાંથી બનાવવામાં આવે છે, બરાબર? ચાલો એના પછીનું છે ચોથા નંબરનું, અરીસા શામાંથી બનેલા છે? તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આને અરીસો કહેવાય, જેમાં આપણું મોં જોઈએ છે એને અરીસો કહેવાય. તો જે આ અંદરનું આપણું મોં જેમાંથી જોઈએ છે ને એ શામાંથી બનેલું છે એ લખવાનું છે. આ પાછળની ફ્રેમ તો ગમે તેમાંથી બનાવી શકે છે, બરાબર? જે જેની પસંદ હોય એ રીતનો અરીસો લે છે, પણ આપણે જે મોડું જોઈએ છે એને અરીસો કહેવાય. તો અરીસો શામાંથી બનેલો હોય છે? કાચમાંથી, બરાબર? ચાલો એના પછી પાંચમા નંબરનું, ઘરેણા શામાંથી બનેલા હોય છે? જે આપણે દાગીના કહીએ છીએ, સોના, ચાંદીના, બરાબર? જો અહીંયા આગળ તમને ઘરેણા આપી દીધેલા છે, મોટાભાગે બધા એને સોનામાંથી બનેલા દાગીના વધારે પસંદ આવે છે. તો દાગીના શેમાંથી એટલે કે ઘરેણા શેમાંથી બનાવવામાં આવે છે? આપણને કૌંસમાં સોનું આપેલું છે. જો ચાંદી આપી હોય તો ચાંદી પણ આપણે લખી શકીએ છીએ, બરાબર? પણ અહીંયા કૌંસમાં આપણને સોનું આપ્યું છે એટલે આપણે સોનું લખવાનું છે. ચાલો છઠ્ઠા નંબરનું જોઈએ, પાણીની બોટલ શામાંથી બનેલી છે? જો અહીંયા આગળ પાણીની બોટલ તમને આપી દીધેલી છે, બરાબર? તમે તમારી સાથે પાણીની બોટલ લઈને ફરો છો, તો એ શાની બનેલી હોય છે? સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે અને પ્લાસ્ટિકની પણ હોય છે. અહીંયા આગળ આપણને જેનું ચિત્ર આપેલું છે અને કૌંસમાં જે શબ્દ આપેલો છે એ આપણે અહીંયા લખવાનો છે, બરાબર? તો અહીંયા પ્લાસ્ટિક આપેલું છે અને ચિત્રમાં પણ આપણને પ્લાસ્ટિકની દેખાય છે, એટલે આપણે જવાબ લખીશું પ્લાસ્ટિક. જો સ્ટીલની બોટલ આપી હોય તો આપણે સ્ટીલ પણ લખી શકીએ છીએ. પછી જુઓ સાતમા નંબરમાં, કપડાં શામાંથી બનેલા છે? અહીંયા કપડાં છે દરેક પહેરે છે એ શેમાંથી બને છે? તો કપાસમાંથી, બરાબર? શું હોય? કપાસમાંથી દોરો તૈયાર થાય, દોરો વણીને કાપડ બનાવવામાં આવે અને એ કાપડ વણી એમાંથી સરસ મજાના દરજી કપડાં સીવી આપે છે, એટલે અહીંયા આગળ આપણને કપાસ એવું આપેલું છે એટલે આપણે જવાબ લખીશું કપાસ. ચલો હવે આઠમા નંબરનું જુઓ, પગરખા શામાંથી બનેલા છે? પગરખા એટલે પગમાં પહેરવાના બૂટ કે ચંપલ, બરાબર? તો અહીંયા આગળ તમને બૂટ આપેલા છે, તો એ શામાંથી બને છે? ચામડામાંથી. અહીંયા આગળ ચામડું એવો શબ્દ આપેલો છે એટલે આપણે ચામડું લખવાનું છે. અત્યારે ચંપલ તો ઘણા બધામાંથી, પ્લાસ્ટિકના પણ હોય છે, રબરના પણ હોય છે, બરાબર? પણ અહીંયા આગળ ચામડાના બૂટ આપેલા છે અને અહીંયા ચામડું લખેલું છે એટલે આપણે જવાબ લખીશું ચામડું. ચાલો નવમા નંબરનું જુઓ, કાગળ શામાંથી બનેલો છે? તો કાગળ લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે. લાકડાનો જે વેરીન ફર્નિચર બનાવતા જે ભૂકો બને છે ને એનો માવો કરે છે અને પલાળીને એમાંથી કાગળ બનાવવામાં આવે છે.
પછી જો વિદ્યાર્થી મિત્રો 10માં નંબરમાં ચોકલેટ સામાથી બનાવેલી છે ચોકલેટ તો દરેક વિદ્યાર્થીને ખૂબ જ ભાવતી હોય છે અને એને કલર પણ ખબર હોય છે તો કેવો હોય છે એનો કલર કોફી કલર જેવો હોય છે બરાબર તો એ સામાથી બનાવવામાં આવે છે કોકો સામાથી બનાવવામાં આવે છે કોકો કોફી જેવું જ આવે છે પણ એ કોકો થોડો કડવો લાગે થોડો મીઠો લાગે એમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે કોકો પાવડર લે અને થોડી ખાંડ નાખે એટલે તમારી ચોકલેટ તૈયાર થઈ જાય ચાલો એના પછીનું આવે છે 11માં નંબરનું રોટલીઓ સામાથી બનેલી છે બરાબર સીધા ઘઉંમાંથી તો રોટલી બનાવવામાં ના આવે ઘઉંને દળાવવા પડે એનો લોટ બને પછી એમાંથી રોટલી બનાવવામાં આવે છે તો રોટલી સામાથી બનાવવામાં આવે તો ઘઉંનો લોટ ચાલો હવે આવે છે વિમાનો 12માં નંબરનું વિમાનો સામાથી બનેલા છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લખ્યું છે એલ્યુમિનિયમ સેમાંથી એલ્યુમિનિયમ જે ધાતુ ચાંદી જેવો કલર આવે છે ને એને ધાતુ કહેવાય અથવા એલ્યુમિનિયમ કહેવાય તમે કહેશો કે લોખંડમાંથી બનાવીએ તો ના લોખંડમાંથી બનાવીએ તો એને હવામાં ઊંચે ઉડવાનું હોય છે લોખંડ તો વધારે ભારે હોય એટલે હવામાં ઉડતા ફાવે નહીં બરાબર એલ્યુમિનિયમ થોડું હળવું હોય છે એટલે વિમાનો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે પછી જો વિદ્યાર્થી મિત્રો 13માં નંબરનું ફુગ્ગા સામાથી બનેલા છે ફુગ્ગો તો દરેક બાળકોએ જોયેલો હશે એ રબરમાંથી બનાવવામાં આવે છે બરાબર ને ચાલો એમાં રબરમાંથી બનાવીને હવા ભરવામાં આવે એટલે ફુગ્ગો આપણો ઉડે એવો તૈયાર થઈ જાય છે ચાલો એના પછી 14માં નંબરનું જુઓ હોળીઓ સામાથી બનેલી છે આ રહ્યું હોળીનું ચિત્ર બરાબર તો એ હોળી સામાથી બનાવવામાં આવે લાકડામાંથી તો એ લાકડું કેવું લાકડું પાણીમાં તરે છે એટલે લાકડામાંથી બનાવવામાં આવે છે વજનદાર વસ્તુમાંથી બનાવાય નહીં નહીં તો પાણીમાં ડૂબી જાય એટલે લાકડું પાણીમાં તરે છે એટલે હોળી પણ લાકડામાંથી બનાવવામાં આવે છે ચાલો જોઈએ આપણે 15 નંબરનું વાંસળીઓ સામાથી બનેલી છે તો વાંસળી સામાથી બનાવવામાં આવે વાંસના લાકડામાંથી તમે કહો કે સાદા લાકડામાંથી બનાવે તો ના ચાલે ના એમાંથી ના ચાલે કારણ કે વાંસ અંદરથી કેવો હોય પોલો હોય પોલી વસ્તુમાં આપણે ફૂંક મારીએ તો એમાંથી અવાજ આવે છે બરાબર એટલે વાંસળી બનાવવા માટે વાંસના લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે કઈ વસ્તુ સામાથી જ બનાવવી જરૂરી છે તમે કહો આ વસ્તુ પડી છે તો અમે બનાવી દઈએ તો ચાલશે ના પણ અમુક વસ્તુ એના ઉપયોગ પ્રમાણે બનાવવી પડે છે બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણો 21 નંબરનો પાઠ સામાન્ય જ્ઞાનનો અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ તમારે વિડીયોમાંથી જોઈ એનું લેસન કરવાનું છે તો સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 21 વસ્તુઓ સામાથી બનેલી છે એવું હેડિંગ લખવાનું છે સૂચના લખવાની છે કૌંસ લખવાના નથી પછી અહીંયા આગળ એક નંબર કરી યંત્રો સામાથી બનેલા છે એવો પ્રશ્ન લખવાનો અને એની સામે જવાબ લખી દેવાનો ચિત્ર દોરવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું લેસન તમારે નોટમાં ઉતારી લેવાનું છે આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો